છેલ્લે આપણે ધાતુની મંદ HNO3 સાથે અને ધાતુની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયાઓના સમીકરણો જોયા હતા. હવે આ ધાતુ મંદ અને સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરી અને કયા કયા વાયુ ઉત્પન્ન કરે છે એ આપણે જોઈ ગયા. હવે આ નાઇટ્રિક એસિડની આપણે અધાતુ સાથે પ્રક્રિયા કરીશું. તો નાઇટ્રિક એસિડ એ આયોડિન સાથે, કાર્બન સાથે, સલ્ફર સાથે અને ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરે છે અને આયોડિન સાથે આયોડિક એસિડ આપે છે, કાર્બન સાથે કાર્બન ડાયોક્સાઇડ આપે છે, સલ્ફર સાથે સલ્ફ્યુરિક એસિડ આપે છે તથા ફોસ્ફરસ સાથે ફોસ્ફોરિક એસિડ આપે છે. સમીકરણ એક, આયોડિન એટલે કે I2 પ્લસ HNO3 ઇટ ગિવ્સ આયોડિક એસિડ HIO3 વત્તા NO2 અને H2O. સમીકરણને સંતુલન કરવા માટે ડાબી બાજુના HNO3ની આગળ 10 લખીશું. હવે જમણી બાજુનું સંતુલન કરવું હોય તો ડાબી બાજુ આયોડિન 2, જમણી બાજુ 2 આયોડિન કરવા માટે HIO3ની આગળ 2 મૂકીશું એટલે આયોડિનનું સંતુલન થઈ ગયું. હવે હાઇડ્રોજનનું સંતુલન કરવા માટે ડાબી બાજુ 10 હાઇડ્રોજન, જમણી બાજુ HIO3ની આગળ 2 આપણે મૂક્યા એટલે 2 હાઇડ્રોજન થયા. 10માંથી 2 જાય એટલે 8 વધ્યા એટલે આપણે H2Oની આગળ 4 મૂકીશું એટલે હાઇડ્રોજનનું સંતુલન થઈ ગયું. હવે નાઇટ્રોજન 10, તો NO2ની આગળ 10 મૂકીશું એટલે નાઇટ્રોજન 10 થઈ જશે. અને ઓક્સિજન ડાબી બાજુ 10 તરી 30. હવે જમણી બાજુ જોશો તો HIO3ના 6, NO2ના 20 અને H2Oના 4 એટલે સંતુલન થઈ ગયું. હવે કાર્બન સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. પ્રક્રિયા સમીકરણ સંતુલન કરવા માટે ડાબી બાજુ નાઇટ્રિક એસિડની આગળ 4 મૂકીશું. હવે જમણી બાજુનું સંતુલન કરવા માટે ડાબી બાજુ 1 કાર્બન, જમણી બાજુ 1 કાર્બન, ડાબી બાજુ 10 હાઇડ્રોજન, સોરી ડાબી બાજુ 4 હાઇડ્રોજન, જમણી બાજુ 4 હાઇડ્રોજન કરવા માટે H2Oની આગળ 2 મૂકીશું. ડાબી બાજુ 4 નાઇટ્રોજન છે માટે NO2ની આગળ 4 મૂકીશું અને 4 તરી 12 ઓક્સિજન ડાબી બાજુ. અને જમણી બાજુ પણ કાર્બન ડાયોક્સાઇડના 2, NO2ના 8, 8 ને 2 10 અને H2Oના 2 એટલે 12 થઈ ગયા. S8A HNO3 સાથે પ્રક્રિયા કરી H2SO4, NO2 અને H2O આપે છે. આ સમીકરણની અંદર ડાબી બાજુ HNO3ની આગળ 48 મૂકીશું. હવે સમીકરણને સંતુલન કરવા માટે ડાબી બાજુ સલ્ફર 8 છે માટે જમણી બાજુ પણ સલ્ફર 8 કરવા માટે H2SO4ની આગળ 8 મૂકીશું. હવે હાઇડ્રોજનનું સંતુલન કરવા માટે ડાબી બાજુ 48 હાઇડ્રોજન છે. હવે આપણે H2SO4ની આગળ 8 મૂક્યા એટલે 8 દુ 16, 48માંથી 16 જાય તો 32, એનો મતલબ હજી 32 હાઇડ્રોજન ખૂટે છે માટે H2Oની આગળ 16 મૂકીએ તો 32 હાઇડ્રોજન પૂર્ણ થાય. ડાબી બાજુ નાઇટ્રોજન 48 છે, જમણી બાજુ પણ નાઇટ્રોજન 48 કરવા માટે NO2ની આગળ 48 મૂકીશું અને ઓક્સિજન જે છે એ સંતુલન થઈ ગયા છે. હવે ફોસ્ફરસ જે છે HNO3 સાથે પ્રક્રિયા કરી અને ફોસ્ફોરિક એસિડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. હવે આ સમીકરણમાં ડાબી બાજુ HNO3ની આગળ 20 મૂકીએ
अने पछी समीकरण संतुलन करिए तो डाबी बाजू फॉस्फरस चार छे माटे H3PO4 नी आगळ आपणे चार मूकीशुं, डाबी बाजू हाइड्रोजन 20 छे, जमणी बाजू H3PO4 नी आगळ तो चार मूक्या एटले चार तरी 12, 20 माथी 12 जाय એટલે વધે 8। હવે 8 હાઇડ્રોજનનું સંતુલન કરવા માટે H2Oની આગળ આપણે 4 મૂકીશું એટલે 4 દુ 8 એટલે કે હાઇડ્રોજનનું સંતુલન થઈ ગયું। નાઇટ્રોજનનું સંતુલન કરવા માટે ડાબી બાજુ નાઇટ્રોજન 20, જમણી બાજુ 20 નાઇટ્રોજન કરવા માટે NO2ની આગળ 20 મૂકીશું, જ્યારે ઓક્સિજન જે છે એ સંતુલન થઈ જાય છે। આમ અધાતુ સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરે છે અને જુદા જુદા પ્રકારના સંયોજન આપે છે, દાખલા તરીકે આયોડિન સાથે આયોડિક એસિડ, કાર્બન સાથે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર સાથે સલ્ફ્યુરિક એસિડ અને ફોસ્ફરસ સાથે ફોસ્ફોરિક એસિડ। આ દરેક સમીકરણની અંદર નિપજ તરીકે NO2 અને H2O દરેકની અંદર મળે છે। તો આ હતી અધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા। હવે આપણે એક અગત્યનો પ્રશ્ન જોઈશું જે આપણે પ્રયોગશાળાની અંદર કરતા આવ્યા છીએ, જેને આપણે કહીએ વીંડી કસોટી। હવે વીંડી કસોટી કરવી હોય તો એના માટે NO3- કે NO2- આયન ધરાવતો જલીય દ્રાવણ આપણે કોઈ એક કસનળીમાં લઈશું, ત્યાર પછી એની અંદર તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું દ્રાવણ ઉમેરીશું, ત્યારબાદ આ જે ટેસ્ટ ટ્યુબ જે છે એની અંદરની જે દિવાલ છે એ અંદરની દિવાલ મારફતે સાંદ્ર H2SO4 નું મિશ્રણ જે છે ધીમે ધીમે અંદર ઉમેરીશું। હવે મિશ્ર દ્રાવણ અને સાંદ્ર H2SO4ની સપાટી જે સ્થાને ભેગી થાય છે ત્યાં કથ્થઈ રંગની વીંટી નાઇટ્રોસો સંકીર્ણને કારણે જોવા મળે છે, એટલે કે એક કસનળીમાં NO3- આયનનું દ્રાવણ લેવાનું, તેમાં તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું દ્રાવણ લેવાનું, એક કસનળીના સાઈડ ઓફ ટેસ્ટ ટ્યુબ દ્વારા H2SO4 નાખવાનો, H2SO4 નાખવામાં આવશે એટલે એ મિશ્રણ અને H2SO4 જે સ્થાને ભેગા થશે ત્યાં કથ્થઈ રંગની વીંટી જોવા મળશે અને એ વીંટી જે છે નાઇટ્રોસો સંકીર્ણને કારણે જોવા મળે છે। હવે જુઓ NO3- આયન FeSO4 એટલે Fe+2, H2SO4 એટલે H+, એટલે કે NO3- Fe+2+H+ ઇટ ગીવ્સ NO+ Fe+3 અને H2O। અહીં Fe+2નું Fe+3માં રૂપાંતરણ થાય છે। સમીકરણ સંતુલન કરવા માટે Fe+2ની આગળ 3 અને Fe+3ની આગળ 3 મૂકીશું, H+ની આગળ 4 અને H2Oની આગળ 2 મૂકીશું। હવે આ જે Fe+3 અને H2O જે બન્યો એટલે એનું સંકીર્ણ Fe H2O 6 3H+ એ NO સાથે પ્રક્રિયા કરી નાઇટ્રોસો સંકીર્ણ કે જે કથ્થઈ રંગનો જોવા મળે છે જે Fe H2O 5 NO 3+ સ્વરૂપે જોવા મળે છે અને H2O દૂર થાય છે, એટલે કે Fe H2O 6માંથી એક H2O દૂર થાય છે, એટલે કે એક H2O જે તટસ્થ લિગેન્ડ છે એ તટસ્થ લિગેન્ડ એક દૂર થાય છે અને એની સામે NO લિગેન્ડ જોડાય છે અને કથ્થાઈ રંગની વીંટી જોવા મળે છે। તો આ છે વીંટી કસોટી કે જે પ્રયોગશાળામાં અકાર્બનિક પદાર્થના ગુણદર્શક પૃથ્થકરણ કરવા માટે કરવામાં આવે છે, તો વીટી કસોટી। ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે નાઇટ્રિક એસિડના ઉપયોગો। નાઇટ્રિક એસિડના ઉપયોગોમાં જોઈએ તો નાઇટ્રિક એસિડનો મુખ્ય ઉપયોગ એમોનિયમ નાઇટ્રેટ જેવા ખાતર બનાવવામાં, ટ્રાય નાઇટ્રોટોલ્વિન અને નાઇટ્રોગ્લિસરીન જેવા વિસ્ફોટક પદાર્થ બનાવવામાં, કાર્બનિક નાઇટ્રોસ સંયોજનની બનાવટમાં, રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે, સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં તથા ધાતુઓના નિક્ષારણમાં ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે, એટલે કે નાઇટ્રિક એસિડ ખાતર બનાવવામાં, એમોનિયમ નાઇટ્રેટ, નાઇટ્રો કેટલાક વિસ્ફોટક સંયોજનો, ટ્રાયનાઇટ્રોટોલ્વિન,
नाइट्रोग्लिसरीन नी बनावट में, कार्बनिक नाइट्रो संयोजन नी बनावट में, रॉकेट बर्तन में ऑक्सीडेशन करता तरीके और स्टेनलेस स्टीलना एसिड उपचार में तथा धातुओं निक्षारण में ऑक्सीडेशन करता तरीके वपराय छे। तो आ छे नाइट्रिक एसिड ना।